યુપી બિહાર તેમજ દેશના અનેક જિલ્લાઓમાં વતન તરફ જતા મુસાફરોએ સુરત રેલવે તંત્રની તિજોરી છલકાવી છે. સુરત રેલવે સ્ટેશન પરથી વિતેલા 15 દિવસમાં 4.6 લાખ મુસાફરોએ કરંટ ટિકિટ ખરીદી મુસાફરી કરી છે. રોજિંદા સરેરાશ 32 થી 33 હજાર મુસાફરો માત્ર સુરત રેલવે સ્ટેશનથી કરંટ ટિકિટ ખરીદી રહ્યા છે, જેના થકી રેલવેને અધધ 4.95 કરોડ રૂપિયાની આવક થઈ છે. સ્કૂલ કોલેજોમાં વેકેશનની સાથે સાથે વતનમાં લગ્ન સરા અને લોકસભા ચૂંટણીને પગલે સુરતથી મોટી સંખ્યામાં પરપ્રાંતિઓએ વતન તરફ દોડ મૂકી છે. રવિવારે ઉધના રેલવે સ્ટેશન આખે આખું મુસાફરોથી ખીચોખીચ થઈ ગયું હતું, જેના કારણે રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની ધક્કા મુક્કી પણ થઈ હતી અને લોકોની તબિયતને લઈ સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનની સ્થિતિ જોઈને સીઆર પાટીલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને વધારાની નવી 6 ટ્રેન દોડાવવાની રજૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ સ્થિતિ જોઈએ વધારાની નવી 6 ટ્રેન દોડાવવાની રજૂઆત સ્વીકારી હતી. ત્યારે યુપી બિહાર તરફ એક્સ્ટ્રા અનરિઝર્વડ ટ્રેન દોડાવતા રેલવેની તિજોરી છલકાઈ ગઈ છે. સુરત રેલવે સ્ટેશન પર છેલ્લા 15 દિવસમાં રેલવેને અધધ 4.95 કરોડ રૂપિયાની આવક થવા પામી છે. જોકે ગત વર્ષે 4.4 કરોડની આવક થઈ હતી, તેની સામે આ વર્ષે 91 લાખની આવક વધુ થઈ છે. જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર વિતેલા 15 દિવસમાં 1.86 કરોડ રૂપિયાની આવક થઈ છે. સુરતથી વિતેલા 3 દિવસમાં 7 જેટલી એક્સ્ટ્રા અનરિઝર્વડ ટ્રેન દોડાવતા તંત્રની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરત રેલવે સ્ટેશનથી રોજિંદા સરેરાશ 40 લાખ રૂપિયાની કરંટ ટિકિટ ખરીદવામાં આવી રહી છે, તેમજ રોજિંદા સરેરાશ 32 થી 33 હજાર મુસાફરો માત્ર સુરત રેલવે સ્ટેશનથી કરંટ ટિકિટ ખરીદી રહ્યા છે. અનરિઝર્વડ ટ્રેન દોડાવતા કરંટ ટિકિટની આવક વધવા પામી છે. જોકે મુસાફરોનો ઘસારો વધતા રેલવે તંત્ર દ્વારા સુરત રેલવે સ્ટેશન પર કરંટ ટિકિટ માટે એક્સ્ટ્રા વિન્ડો શરૂ કર્યો છે. સુરત રેલવે સ્ટેશન પરથી વિતેલા 15 દિવસના 4.6 લાખ મુસાફરોએ કરંટ ટિકિટ ખરીદી છે, જેમાં 1 એપ્રિલના રોજ 38,898 મુસાફરે કરંટ ટિકિટ ખરીદી હતી, જ્યારે 11 એપ્રિલથી કરંટ ટિકિટ ખરીદનારાઓની સંખ્યા સતત વધી રહી છે. 15 મીએ 44,000થી વધુ મુસાફરોએ કરંટ ટિકિટ લીધી હતી. તેવી જ રીતે ઉધનાથી પણ રોજિંદા સરેરાશ 10,000 જેટલા મુસાફરો કરંટ ટિકિટ ખરીદી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.